સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ગડોદરા વિસ્તારમાં બે તરુણોએ એક 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શ્રમ વિસ્તારમાં રહેતા 15 અને 16 વર્ષના બે તરુણોએ બાળકીને ફોસલાવીને ઘરે બોલાવી હતી. બાદમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે બાળકીને માતાને ખબર પડી જતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. શ્રમ વિસ્તારમાં રહેતા બે તરુણોએ ગયા શનિવારે બાજુમાં પડોશમાં રહેતી 9 વર્ષની બાળકીને ફોસલાવીને બોલાવી હતી. બાદમાં તેઓ તેને પોતાની ઘરમાં લઈ ગયા હતા, જ્યાં બંનેએ બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જોકે બાળકીને તેની માતાએ અન્યને બોલાવવા મોકલતા બાળકી રડી રહી હતી. બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને કહેતા મામલાનો ભાંડો ફૂટ્યો હતો. માતાની ફરિયાદના આધારે ગડોદરા પોલીસે બંને તરુણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં એકની ઉંમર 15 વર્ષ છે અને બીજાની ઉંમર 16 વર્ષ છે. બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધમાં કૃત્યની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે 9 થી 10 વર્ષની છે એની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું, FIR નોંધી અને એમાં IPC 376 પોક્સો વગેરે મુજબની કલમો ઉમેરવામાં આવી છે. આ દુષ્કર્મમાં જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે. આ દીકરી જ્યારે એના બિનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એને મમ્મીને થોડોક ડાઉટ ગયો અને એને મમ્મીએ પૂછ્યું કેમ ના પાડશ. ત્યારે દીકરીએ જણાવ્યું કે આજે બેનપણી આવે છે એના ઘરમાં અથવા એના આસપાસ રહેતા બે છોકરાઓ છે એ એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એને ન ગમે એવી ઘટના કરે છે, જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાય કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના છેલ્લા 1-1.5 મહિના પહેલાંની પણ છે કે જેમાં દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ 2 વાર બન્યો છે બનાવ. તે છતાં અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે, શું બન્યું છે, એ તમામ બાબતે તપાસ ચાલુ છે.